મિત્રો નમસ્કાર. ચેટી ચાંદની રજામાં એ ફામે છું. વિચારતો હતો, થોડુંક લખ્યું છે મેં. તું હી તું વાંચું છું. તમારી પાસે સત્તા અને સંપત્તિ હશે ત્યારે તમારો દિવસ હશે, ને ત્યારે બધા તમારા પક્ષે અને તમારી સાથે ઊભા રહેશે. તે સમયે તમે કોઈ પાસે પાણી માગશો તો તે દૂધ દેવા દોડી આવશે. પરંતુ તમારી પાસે જેદી સત્તા સંપત્તિ નહીં હોય ત્યારે તમારો સમય ચાલ્યો જશે. તે સમયે જો તમારા આ સંબંધી રસ્તામાં મળી જશે તો પણ મોં ફેરવીને દેખ્યા છતાં ન દેખ્યાનો અભિનય કરીને તમારી સામેથી તરી જશે. પરમ પારકા જ નહીં પરંતુ પરમ સ્નેહીઓ પણ આવું કરશે. ખુદની પત્ની પણ રૂપિયા વગરના પતિ સાથે પોતાનો વ્યવહાર બદલી નાખે છે, પછી બીજા તો શું કહેશો. તમારા રૂપિયે તાગળ ધીના કરનારા અને કેટલી વાર તમારી મદદ લીધી હોય તેવાઓ પણ તમારો દિવસ પૂરો થઈ ગયો હશે તો તમારી સાથે હરકત બદલી નાખશે. મિત્ર એ એક દિવસ છે, તે એક સમય છે. હોય ત્યારે ન સમજાય પણ ન હોય ત્યારે ભારે ગમગીન કરી જાય. સમજવાની જરૂર સગા વહાલા સ્નેહીઓ અને મતલબીઓને નહીં, સમજવાની જરૂર છે ખુદના અસ્તિત્વ અને આપણા જીવનને. કેવું એક પછી એક જીવનનું પાનું બદલાય છે. બધું જ અસ્થિર અને અસ્થાયી છે, છતાં અડીખમ અને સ્થિર છે તે આપણું અંદરનું આત્મતત્વ છે. પહેલાંય હતું, હાલ પણ છે અને રહેશે. બસ તે ઈશ્વરીય તત્વ છે, સ્થિર છે, શાંત છે, શાશ્વત છે. તેને સમજીને તે એકને જ પકડવા જેવું છે, તેને જ જીવવાનો આધાર બનાવી આ જીવતર જીવવા જેવું છે. કોણ આવ્યું કોણ ગયુંના હિસાબ કિતાબ આપણું મતવાલું મન બહુ રાખે છે, અને એટલે ઘણીવાર કોઈના મળવાથી રાજીલું થઈ જાય અને કેટલી વાર કોઈના જવાથી અને કોઈના બોલવાથી બિચારું મૂંઝાઈ જાય છે. પરંતુ અંદરનો મનવા જેવો આત્મા છે એ તો શાંત અને અસ્થિર જ છે. પહેલાં એ હતો, ઘણા ગયા તોય તે રહ્યો. ખુલ્લા સુખા ભટ્ટ ખેતરોમાંય રહ્યું અને વૃંદાવન જેવા બાગમાં પણ વિહરતું રહ્યું, અને ફરી ઘણીવાર દાણા પાણી કે રસકસ ઉડ્યા સુકાયા તોય તે રહ્યું. હવા દુનિયાની બદલાય છે, ઈશ્વરની નહીં. માટે જીવનમાં જીવવા જેવો આધાર દુનિયા નહીં ઈશ્વરનો રાખવો, તે અનોખો છે. તેના આપણે પનોતા પુત્ર છીએ. તે પરમપિતા પરમેશ્વર જ આપણો તાણવાણો છે. બધાના ચાલ્યા ગયા પછી જે રહે છે તે તું છો ઈશ્વર, તું હી તું છો. નમસ્કાર મિત્રો.